નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા બે હજાર એકવીસના ના લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બે હજાર એકવીસના ચોમાસાની લાંબા ગાળાની પ્રથમ આગાહી જાહેર કરી છે તો ખેડૂત મિત્રો માટે ખૂબ જ મોટા સમાચાર છે તો આગામી વર્ષે ચોમાસું કેવું રહેશે અને કેટલા ટકા સુધી વરસાદ જોવા મળી શકે છે અને ગુજરાતના કયા ભાગોમાં કેવો વરસાદ જોવા મળશે સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને જોતા પહેલાં અમારી ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો ભારતીય હવામાન વિભાગ આઈએમડી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવામાં આવી છે તે મુજબ બે હજાર એકવીસનું ચોમાસું પણ સતત ત્રીજા વર્ષે સામાન્ય રહેવાની ધારણા આઈએમડી દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને આઈએમડી દ્વારા જાહેરાત કરવામાં આવી છે તે મુજબ ભારતમાં ચોમાસાનો અઠ્ઠાણું ટકા સુધી વરસાદ એટલે કે નોર્મલ નજીક વરસાદ જોવા મળશે અને આમાં પ્લસ પાંચ ટકા પ્લસ માઇનસ થઈ શકે છે એટલે આ લાંબા ગાળાનું પ્રથમ વાર્ષિક અનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને હવે આગળના સમયમાં ટૂંકા ગાળાનું અનુમાન પણ જાહેર કરવામાં આવે છે પરંતુ અત્યારે ખૂબ જ સારા સમાચાર એ છે કે અઠ્ઠાણું ટકા સુધી વરસાદ પડે તો ચોમાસું નોર્મલ ગણાય અને અત્યંત સારું ચોમાસું ગણી શકાય એટલે અઠ્ઠાણું ટકા સુધી વરસાદ ગુજરાતના ભાગો તેમજ ભારતના ભાગોમાં પડે તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે તો ભારતીય ચોમાસામાં કેટલો વરસાદ પડશે તે વિશે વાત કરીએ તો ખાસ કરીને નોર્મલની ધારણા છન્નુંથી લઈ અને એકસો ચાર ટકા સુધી વરસાદ પડે તેની ધારણા ચાલીસ ટકા વ્યક્ત કરી છે એટલે ચાલીસ ટકા સુધી ચોમાસું નોર્મલ રહેશે અને એકસો ચાર ટકાથી લઈ અને એકસો દસ ટકા સુધી વરસાદ પડે તેવી ધારણા સોળ ટકા છે અને એકસો દસ ટકાથી વધુ વરસાદ પડે તેની ધારણા પાંચ ટકા છે પરંતુ ચોમાસું અત્યંત નબળું પડે તેની ધારણા માત્ર ચૌદ ટકા છે એટલે કે આ વર્ષે ચોમાસું નબળું પડે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે એટલે ચોમાસું એકંદરે ખૂબ જ સારું રહે તેવી ધારણાઓ છે અને બિલો નોર્મલ કરતાં ચોમાસું પચીસ ટકા એટલે કે નોર્મલથી થોડું નબળું રહી શકે તેની ધારણા પચીસ ટકા છે એટલે અત્યારે જે ચોમાસું ભારતીય અર્થતંત્રને ખૂબ જ મહત્ત્વનો ફાળો ચોમાસાનો પર આ રહેલો હોય છે અને ખેતી પર ભારતીય અર્થતંત્ર ટકેલું છે ત્યારે આ ખૂબ જ મોટા સમાચાર છે કે ચોમાસું નોર્મલ રહેશે તો ખેતી પાકો પણ સારા થશે અને આને લીધે ભારતીય અર્થતંત્રને પણ એક ગતિ મળશે તો ભારતીય હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં આ વખતે મેપ દ્વારા માહિતી આપવામાં આવી છે તે પ્રમાણે ગુજરાતના કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે તે વિશે વાત કરીએ તો ખાસ કરીને જે સફેદ કલર દેખાઈ રહ્યો છે ગુજરાતના ભાગોમાં તો ત્યાં નોર્મલ વરસાદની ધારણાઓ રહેલી છે તો જ્યાં બ્લુ કલર દેખાઈ રહ્યો છે આછો બ્લુ કલર ત્યાં નોર્મલથી થોડો વધારે વરસાદ જોવા મળી શકે છે એટલે કચ્છના જે પશ્ચિમ કચ્છના ભાગો છે તેમજ જે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં નોર્મલથી થોડો વધારે વરસાદ જોવા મળી શકે છે તો લીલો કલર છે ત્યાં નોર્મલથી થોડો વધુ વરસાદ જોવા મળી શકે છે એટલે ખાસ કરીને ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ છે એ વિસ્તારો છે એમાં નોર્મલથી થોડો વધુ વરસાદ જોવા મળી શકે છે પરંતુ જે ભાવનગર સાઈડના બોટાદ ભાવનગર સાઇડના વિસ્તારો છે એ વિસ્તારમાં આંશિક રીતે પીળો કલર દેખાઈ રહ્યો છે એટલે નોર્મલથી ઓછો વરસાદ વરસે તેવી શક્યતાઓ આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવી છે તો કે તો પણ કોઈ ચિંતા જેવી શક્યતાઓ નથી કારણ કે આ એક લાંબા ગાળાનું અનુમાન હા ભારતીય હવામાન વિભાગ દ્વારામાં આપવામાં આવ્યું છે અને આગળના સમયમાં હજી ટૂંકા ગાળાનું અનુમાન પણ આવશે તો અત્યારે જે પ્રકારના કલરો જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં લીલો કલર જોવા મળી રહ્યો છે તો નોર્મલથી થોડો વધારે વરસાદ ત્યાં જોવા મળી શકે છે એટલે આ એક પ્રકારનું માત્ર એનાલિસિસ આપેલ છે આનાથી કોઈ ગભરાવાની જરૂર નથી અને એક પ્રકારનું માત્ર એનાલિસિસના આધારે જિલ્લાવાઇજ માહિતી આપી છે કે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળી શકે છે આભાર મિત્રો